हाय बेटा, पाछी भींजाई गई ने, छतरी नहीं ले जवानी। रोजेस तो नहीं याद देवड़ाऊ पड़शे। हा गाड़ी तो ने गेट पर ज ड्रॉप करी गई ने। जरा फोन करी देते, हूँ छतरी लेने बाहर आवी जाते। हवे सर्दी थाय तो मने नहीं कहती। बस माँ, जरा श्वास तो ले ले। तने खबर छे ने आई लव रेन, अने ते पण गेट थी अही सुधी। आटला वरसाद मां काई नहीं थाय। अने हाँ, चा तो रेडी छे ने। હા, મને બીજું શું કામ છે? ચા ને બિસ્કિટ, ખુશ? થેન્ક યુ મા. તો કેવો રહ્યો આજનો દિવસ? ધ સેમ ઓલ્ડ, પ્રેઝન્ટેશન્સ ને મીટિંગ્સ. અને હા, કાલે બાય ધ વે બેંગ્લોરમાં મીટિંગ આવી ગઈ છે. અર્લી મોર્નિંગની ફ્લાઇટ છે. બસ 3 દિવસમાં તો પાછી આવી જઈશ. રોજ એનું એજ. આ તારી કંપની ક્યારે તારો જીવ છોડશે? પ્રેઝન્ટેશન્સ એન્ડ મીટિંગ્સ સિવાય જિંદગીમાં કંઈ બીજું છે? આ બધાની સાથે કેવી રીતે થશે તારું લગન? હા, ને પછી બાળકો ક્યારે થશે? તને નાની બનવાનું સુખ ક્યારે મળશે? વી બીન થ્રુ ઓલ ધીસ માં, લાઈક એવરી ડે ક્લોક વર્ક 6:15 PM. હવે ચા પીશું. બહુ દોડાઈ થઈ ગઈ છે. તને ખબર છે ને કે હું જે કહું છું તે સાચું છે? એન્ડ વી ક્લોક ઇટ અગેન ટુડે 6:16 PM. રિયા, ચાલો ચા પીશું. તું નહીં છોડે ને મને. ઓકે, બોલ શું કેવું છે? તે સિન્ડર યુઝ કર્યું છે. સિન્ડર? આ તું શું બોલે છે? બીનાએ મને કહ્યું, આજકાલ છોકરા છોકરીઓ આમ જ મળે છે. મને તો ખૂબ જ વિચિત્ર લાગ્યું. કોઈ કોઈ છોકરાઓએ તો એવા એવા ફોટા મૂક્યા છે કે મારાથી તો જોવાયું જ નહીં. પેલી બીના, બીનકી મેનકી, તમને કંઈ પણ કયા કરે છે? આ તો બધા ડેટિંગ એપ્સ છે માં. તું છોકરાઓને મળવા માંગે છે? મને તો ખબર નહીં કે 60+ ક્રાઉડ માટે પણ આ બહુ પોપ્યુલર એપ હશે. મમ્મી, તું તો એકદમ છુપા રુસ્તમ નીકળી. નાની હતી ને ત્યારે જ તારું ભેજું ઠેકાણે કરી દેવાનું હતું. અરે, તારા લગ્ન માટે મારે કંઈક તો કરવું પડશે ને. એટલે તે સિન્ડર ડાઉનલોડ કરી લીધું? ત્યાં જે લોકો મળે છે ને, તે લગ્ન સિવાય બીજું બધું જ કરતા હોય છે. તું ને પેલી બીના, ભગવાને સરસ મેળવ્યા છે બેવને. હે ભગવાન, તો તું જ મને કહે હવે હું શું કરું. નો માં, આઈ ડોન્ટ હેવ ટાઈમ ફોર ધીસ કન્વર્સેશન અગેન. આ લોકો જિંદગી માટે એડવાઇસ કરે એવા એપ્સ કેમ નથી બનાવતા? ને એનાથી શું થશે? આજકાલના બાળકો એની વાત સાંભળશે. એપ કહેશે, માની વાત સાંભળો, માં જે કહે છે તે સાચું કહે છે, માને તમારો જીવનસાથી પસંદ કરવા દો. ઓન સિન્ડર? viva.com હોય તો હજી સમજી શકું છું, પણ તું તો સીધી સિન્ડર પર પહોંચી ગઈ. એનીવે, આ વાત કઈ તરફ જાય છે એ મને ખબર છે. ને હવે હું કાલની માટે મારી બેગ પેક કરવા જાઉં છું. લવ યુ માં. ઓ બાય. viva.com. Dad!
ડેડ સ્લો ડાઉન ના, કેટલું શો ઓફ કરશો? શું દીકરા, હજુ તો સવાર પડી નથી એન્ડ યુ આર ટાયર્ડ. ને આ તારું આ પેટ જો, પેટ જે નીકળી આવ્યું છે 34 વર્ષનો છે હજુ, અને ફાન નીકળી આવી છે તારી. મને જો 65 વર્ષનો થયો. જો ડેડ, જો મમ્મા હોત ને તો કદી પણ મને આમ ટોર્ચર નહીં કરતે. ચલ મારા ખચ્ચર, દોડવા માંડજો. ચલ ચલ. મિસ્ટર જોશી, મિસિસ લીલા શેઠ, નાઇસ મીટિંગ યુ. પ્લીઝ. તમે ગુજરાતી છો ને, તો આપણે ગુજરાતીમાં વાત કરીએ. આમ પણ ગુજરાતી હવે ક્યાં બોલવા મળે છે? મિસિસ જોશી ક્યાં છે? અહીંયા આપણી સાથે જ છે, ઇન સ્પિરિટ. ઓ, આઈ એમ સોરી. ના ના ના, મને ખાતરી છે કે એને આપણી વાતોમાં વધારે રસ પડશે. અને મિસ્ટર શેઠ, એમને પણ તમને બંનેને મળીને ખૂબ આનંદ થયો. આપણે કંઈક ઓર્ડર કરીએ? તમે જુઓ શું જોઈએ છે તમને. આદુની ચા. શ્યોર. એક્સક્યુઝ મી, કેન વી હેવ 2 જિંજર ટી એન્ડ 2 કુકીઝ પ્લીઝ? શું વાંચો છો? ગુજરાતનો નાથ મુનશી, કનૈયાલાલ મુનશી. શું વાત કરો છો, આ તો મારા પણ ફેવરિટ છે. અચ્છા, આ 5મી કે 6ઠી વાર વાંચું છું. કાક અને મંજરીનો પ્રેમ જે રીતે એમણે દર્શાવ્યો છે ને, એમ થાય છે બસ વાંચ્યા જ કરીએ. મુનશીજીનું લખાણ એટલે સચોટ અને પારદર્શી. તમે સુરેશ દલાલને વાંચ્યા છે? એમની 2 સ્ટેશનની વચ્ચે, મારી ફેવરિટ. ખબર નહીં ક્યાં મુકાઈ ગઈ છે, મળતી જ નથી. ખરું પૂછો ને તો આજકાલ ગુજરાતી સાહિત્ય ડિસ્કસ કરી શકીએ એવી વ્યક્તિઓ જ મળતી નથી. મુનશીએ જે રીતે એમના પાત્રો સર્જ્યા છે ને, રોમિયો અને જુલિયટને પણ ભૂલી જવાય. એની સર્જેલી દુનિયામાં તો બસ ખોવાઈ જવાય છે. મારા કથકના ગુરુ તારાદેવીના શબ્દોમાં, કલા અને સાહિત્ય એ તો આપણા આત્માની 2 આંખો છે, બાકી બધું તો રોજનું રૂટીન. અચ્છા, એટલે કથક પણ જાણો છો તમે? ટેલેન્ટેડ લેડી. હજુ તમે પરફોર્મ કરો છો? આ ઉંમરે? ના ના, પણ નાના બાળકોને શીખવવાનું ગમે છે. ખરેખર જેમ ઉંમર વધે એમ વધારે બીઝી અને એક્ટિવ રહેવું જોઈએ, નહીં? આ સમ્રાટ મને કહે છે કે સ્લો ડાઉન, પણ એવું કરીએ તો પછી રહ્યું શું? થેન્ક યુ. ક્યારેક ક્યારેક મને આ જુવાનિયાઓની બહુ ઈર્ષ્યા આવે છે. પછી વિચારું છું કે જીવનની ટ્રેનની મુસાફરીમાં હવે આખરે વિન્ડો સીટ મળી ગઈ છે, અને ત્યાંથી દુનિયા નિહાળવાનો ખૂબ આનંદ આવે છે. ટ્રેનનું તો ખબર નથી, હું તો પગેથી ચાલીને ફરનારો માણસ છું. એનાથી પગ, શરીર, મગજ બધું સ્વસ્થ રહે છે. ચાલતા ચાલતા મેં જિંદગીને આ વિન્ડો સીટથી જ જોઈ છે. આમ જુઓ તો હું એક ક્લાસિક લિમિટેડ એડિશન જેવો, પેલું કહે છે ને કે વિન્ટેજ વાઇન, વિન્ટેજ વિસ્કી, કેમ? એન્ડ હુ ડઝન્ટ લાઈક અ ગુડ વિન્ટેજ વાઇન? હું અને રિયા હમણાં જ વાઇન ટેસ્ટિંગ માટે યાર આવેલી ગયા હતા. હા, તમને ખબર છે ને, મેલબર્ન પાસે. This is refreshing. Normally, જ્યાં આલ્કોહોલની વાતો આવે ને ત્યાં
લેડીઝ જરા આજકાય છે. મેરિયાને એક સ્વતંત્ર સ્ત્રીની જેમ ઉછેરી છે. મને ગમશે કે એના લગ્ન થાય, પણ એનો અર્થ એ નથી કે એને કેવું જીવન જીવવું છે તે એ પોતે પસંદ ન કરી શકે. સ્વતંત્ર તો છોકરાના પિતાને મળવા એ તમને કેમ જવા દે છે? એને ખબર જ નથી કે હું એને માટે છોકરો શોધી રહી છું. અચ્છા, એટલે આમ તમે ઈચ્છો છો કે સ્વતંત્ર થાય અને આમ એની જિંદગીમાં ઇન્ટરફિયર કરો છો? ઇન્ટરફિયર નહીં, એનેબલ. આને હું એનેબલિંગ કહીશ. તમે છોકરીના મમ્મીને મળો છો તે વિશે સમ્રાટનું શું કહેવું છે? આવ ભાઈ હરખા, આપણે બેઉ સરખા. હમણાં બીજા કોઈ ખબર સમાચાર નથી, પછી હું તારી સાથે વાત કરું. હા, આપણે પછી વાત કરીએ. સોરી સોરી સોરી, ફ્લાઇટ ડિલે થઈ ગઈ. તું જમી? ના, હું તારી રાહ જોતી હતી. જરા ફોન તો કરી દેવો તો. સો સોરી માં, મીટિંગ હતી, પછી ફ્લાઇટ ડિલે થઈ ગઈ. પછી આદિત્ય લેવા આવ્યો અને મેં વાતોમાં જ પડી ગયા. તારે રાહ નહોતી જોવી. ચાલ, હું કપડાં બદલીને આવું છું, પછી આપણે જમવા બેસીએ. ઓકે રિયા. હા માં. આ આદિત્ય, આ બધું સિરિયસ છે? માં, આદિત્ય ફ્રેન્ડ છે. ડેડ, મેસેજ. ડેડ, સાંભળો છો? શું કરવા બૂમા બૂમ કરે છે? મેસેજ આવ્યો છે. કેવો મેસેજ છે? બૂમો પાડતા પાડતા હસવા માંડ્યા. આ પેલો ફોરવર્ડેડ જોક છે. ઓકે, બાય ધ વે, કાલે ડિનર પર મળીએ છે ને? નહીં, કાલે મારા બીજા પ્લાન છે. વોટ પ્લાન? એટલે કાલે મારે ટેનિસ રમવા જવાનું છે. પણ તમે તો ફક્ત ફ્રાઈડે ઇવનિંગના ટેનિસ રમો છો ને? હા, એટલે હું અઠવાડિયામાં બે દિવસ ન રમી શકું. ઓકે ઓકે. ડેડ, યુ નીડ ટુ સ્લો ડાઉન. મને ખબર છે તમે એકદમ ફિટ છો, પણ વધારે પડતું પણ સારું નહીં. તમને ખબર છે ને, હું 3 મહિના માટે જર્મની જઈ રહ્યો છું, અને ત્યાં બેઠા બેઠા મારે તમારી ચિંતા નથી કરવી. તું મારી ચિંતા કરશે? અરે, હું તારી ઉંમરનો હતો ને ત્યારે બોર્ડર પર લડતો હતો. આ આજકાલનો છોકરો મને સમજાવે છે. હા, પણ તમે 34ના નથી, કેટલા જિદ્દી છો. આઈ ડોન્ટ નો મમ્મા કેવી રીતે હેન્ડલ કરતા હતા તમને. એટલીસ્ટ હેવ સમ રિસ્પેક્ટ ફોર યોર એજ એન્ડ સ્લો ડાઉન. યુ હેવ રિસ્પેક્ટ ફોર યોર એજ એન્ડ બીકમ ફિટ. ટુ શે. ઓકે, તમે પણ આમ જ કરતા રહો અને હું પણ આમ જ તમારી ચિંતા કરતો રહીશ.
અરે મિસિસ શેઠ કેમ છો? બસ મજામાં મિસ્ટર જોશી. અરે મારા આવતા પહેલા જ તમે ઓર્ડર આપી દીધો. હા હવે શું થાય, ગઈકાલે તમે બધી ચા ફટાફટ પી ગયા અને કૂકીઝ પણ સફાચટ કરી ગયા. અરે તો હું ફરીથી મળવા માટે ધન્યવાદ. જવા દો, બોલો શું વાત થઈ? આઈ હેવ ટુ ટેલ યુ, મને ગઈકાલે જ ખબર પડી કે રિયાનો બોયફ્રેન્ડ છે. ઓ આ તો સારા સમાચાર છે. આઈ એમ હેપી ફોર રિયા. આઈ હોપ કે છોકરો સારો હોય, નહીં તો મારે એને સીધો કરવો પડશે. હા, તમારો આટલો સમય લેવા માટે આઈ એમ રિયલી સોરી મિસ્ટર જોશી. જુઓ આ સોરી જવા દો, એ બાને તમારી ઓળખાણ તો થઈ. હા મારા સમ્રાટનું નુકસાન થયું. અરે જો ભૂલી જ ગયો, આ તમારા માટે લાવ્યો છું. અરે આ તમારી પાસે પણ છે? તમે અમથું જુઓ તો અમે દઈ દઈએ સ્મિત, તમે સૂર એક માંગો તો દઈ દઈએ ગીત. અમે એવા છીએ, અમે એવા છીએ. તમે માછલી માંગો ને અમે દરિયો દઈએ. આ સુરેશ દલાલ મારા પણ ફેવરેટ છે, તમારા માટે ખાસ લઈ આવ્યો છું. અંકલ કોણ હતા માં? હું ઓળખું છું એમને. અરે એ તો આ સવારના હું વોક લેવા જાઉં છું ને ત્યાં મળી ગયા હતા. એટલું બોલે છે કે બસ. ખરેખર એવું લાગતો હતો કે કોઈ જૂના મિત્ર મળી ગયા હોય. એનીવે વેન ડીડ યુ સ્ટાર્ટ ગોઈંગ ફોર મોર્નિંગ વોક્સ માં? જસ્ટ હમણાં થોડા દિવસથી. તું પણ બહાર હતી. ના ના ચલ ચલ હવે કંઈ ઓર્ડર કરીએ આપણે. યા માં It's good to have friends. Great. Good. Very good. Very nice. Very nice. May I go play? Yeah, go. લીલા આંટી, તમારો જેટલો આભાર માનું એટલો ઓછો છે કે શીતલને તમારી પાસે કથક શીખવાનો લાવો મળ્યો છે. અરે આ તો તારાજીના આશીર્વાદ છે. જ્યારે હું 3 વર્ષની હતી ત્યારથી ઠોકી ઠોકીને અમને કથક શીખવ્યું છે, પણ એમની સામે હું કાંઈ જ નથી. 90 વર્ષની ઉંમરે પણ તેમનો ઠસ્સો, એમના હાવભાવ, આંખ પણ ન ઝબકે. બસ મને એક જ વાતનો સંતોષ છે કે જે થોડું ઘણું શીખી છું તે બાળકોને શીખવાડી શકું છું. અરે મને તો હજુ સુધીની યાદ છે તમારા દરેક સ્ટેજ પરફોર્મન્સમાં મદન અંકલ કેટલા મગ્ન થઈ જતા. કેટલો ગર્વ, કેટલો પ્રેમ હતો, અને તેમના તે શબ્દો. હા મારું હૃદય તો
લીલાના નૃત્યના તાલ પર ધડકે છે. માય ગોડ, કેટલા રોમેન્ટિક હતા મદન અંકલ. પણ આજકાલના લોકોની વાત જ નહીં પૂછો, પલબ ઝપકે તે પહેલાં આગળ વધી જાય છે. કેમ, શું થયું? અરે આ સામેવાળા ઉમાબેનને જ જોઈ લો. સાંભળ્યું છે 50ની ઉંમરમાં ફરીથી લગ્ન કરી રહ્યા છે, અને શંકરભાઈને ગયે તો હજુ 2 વર્ષે નથી થયા. આવું કરવા માટેની આ કઈ ઉંમર છે? નહીં જયા, મને નથી લાગતું કે લોકોની ભાવનાને લઈને આપણે કોઈ નિયમ બનાવવો જોઈએ કે આપણે કોઈ અભિપ્રાય આપવો જોઈએ. પોતાની જિંદગીને એક નવી દિશા આપવી બહુ હિંમતની વાત છે. તેનો અર્થ એ ન કરાય કે શંકર પરથી એનો પ્રેમ ઓછો થઈ ગયો છે. તને નથી લાગતું કે એને હક છે પોતાનું દુઃખ ભૂલીને ખુશ થવાનું, એક સાથી શોધવાનું? કદાચ મદન પણ એ જ ઈચ્છતા હશે. આંટી મદન? નહીં નહીં, શંકર. રિયા બેટા, જા. થેન્ક યુ મા. રિયા બેટા, મને ક્યારે મેળવશે? કોને? હા ચાલ ચાલ, મારી સાથે બહુ હોશિયારી નહીં કર. હા હા, જલ્દી જ, આઈ પ્રોમિસ. પણ ફોર ગોડ સેક માં, તરત જ એના પેરેન્ટ્સે મળવાની વાત નહીં કરતી, એવું કાંઈ નથી હજી. હા હા, બસ હું તો આમ જ મળવા માટે પૂછી રહી છું. મને ગમશે તારા ફ્રેન્ડ્સને મળવું. આજકાલના છોકરાઓ મને નથી સમજાતા, આ એક જ સંબંધને નામ આપતા ડરે છે. એવું નથી માં, મને ગમે છે એની સાથે, મને એની સાથે વાત કરવી ગમે છે, એ મને હસાવે છે, અને કોઈ કોઈક વાર અમે આમ જ બેઠા હોઈએ કંઈ પણ કહ્યા વગર, આઈ વી ફીલ હેપી. આવી વાતને હું શું નામ આપી શકું? માં અને હું ડેટિંગ તો કહી શકું છું, પણ તેના સિવાય બીજું શું કહેવું એ મને ખબર નથી. માં તમારી આટલી ચિંતા કરે છે, તે કોઈક વાર તારા વિશે વિચાર્યું છે? 7 વર્ષ થઈ ગયા છે, પપ્પાને ગમતે અગર તું હંમેશા ખુશ રહેતે. હું ખુશ છું, તું છે મારી પાસે, મારી પાસે મારી બુક્સ છે, અને હું ચાલ છોડ, આ શું લઈને બેસી ગયા છે આપણે? ચા પી. હેલો મદન, આ શું ચાલી રહ્યું છે મારા જીવનમાં? કોઈ કોઈ વખત એમની સાથે વાત કરતા હું પોતાની જાતને શોધી લઉં છું. મને સારું લાગે છે, એવું લાગે છે કે એક ચોપડી વાંચું છું જેમાં તમે અને રિયા મારા જીવનના પૂરક હતા. પણ અચાનક આ એક જુદું ચેપ્ટર.
શું વાત છે? આપણે શા માટે મળીએ છીએ? આપણે ફ્રેન્ડ્સ છીએ ને. તો પછી રિયા સાથે તમારા વિશે વાત કરવાનું મને કેમ ઓકવર્ડ લાગે છે? શું કહેવા માંગે છે લીલા? તે દિવસે આપણે રેસ્ટોરન્ટમાં મળ્યા પછી તમે સમ્રાટને શું કહ્યું? ખરું પૂછો તો મને સમજાયું જ નહીં કે એને શું કહું. આપણે મળીએ છીએ, આપણને ગમે છે, તમે મને હસાવો છો. કોઈ કોઈ વખત વગર વાત કરે પણ તમારી સાથે બેસવામાં આનંદ આવે છે. ઇન ટુડેઝ વર્લ્ડ આને ડેટિંગ કહેવાય છે. સો યુ વોન્ટ ટુ ડેટ મી? મારી મજાક નહીં કરો. ના, હું મજાક નથી કરતો, પણ હું શું કહું, સમ્રાટને કેવું લાગશે? મને તો લાગતું હતું કે તમે બહુ મોડર્ન છો. રિયાએ તો એ દિવસે એકદમ, અરે પણ આ ઉંમરે 60 ઇઝ ધ ન્યૂ 30. મને નથી ખબર કે આમાં ખોટું શું છે. સોરી, મેં તમને મૂંઝવણમાં મૂકી દીધા હોય તો તમે આ વિશે વિચારી શકો છો. લીલા, અંકલ નાસ્તો? તમારી આદુની ચા આવે છે. થેન્ક્સ. સો સમ્રાટ, વેન આર યુ ફ્લાઇંગ ઓફ ટુ જર્મની? અરે ટુમોરો. ગોઈંગ અવે લાઈક ધીસ ફોર મંથ્સ ઇઝ અ પેઇન. અને ડેડ પણ અહીંયા એકલા જ છે ને? ડોન્ટ વરી અબાઉટ ધેટ, અંકલ તો આવતા રહેશે અહીંયા. હે ને અંકલ? હા, હવે આવતો રહીશ. બાય ધ વે સમ્રાટ, તને ખબર છે આ આપણા મમ્મી પપ્પાનો તને છોકરી બતાડવાનો પ્લાન હતો? હા, સાચી જ તો વાત છે. અમે અહીંયા છોકરી જોવા જ તો આવ્યા છે. શું? ના ના, હું તો ફક્ત એટલું જ કહેતો હતો કે તમે આદુની ચા ખૂબ સરસ બનાવો છો.